satyade.com आजादी समाचार। नमस्कार मित्रों, सत्यदे न्यूज़માંથી હું હંસિની વાજા। तो आज આપણે વાત કરવાના છે, જ્યારે ગુજરાતમાં 6 કે 7 ડિગ્રી ઠંડી હોય છે તો પણ આપણે ઠૂઠવાઈ જઈએ છીએ, અથવા તો જમ્મુ કાશ્મીરમાં જ્યારે -1 કે 2 થાય છે તો પણ આપણને ઠંડીનો અહેસાસ થઈ જાય છે। પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધારે ઠંડી ક્યાં પડે છે? સૌથી ઠંડો ગામ કયું છે? સૌથી ઠંડુ ગામ અથવા તો પ્રદેશ કયું છે? આજે આપણે તેના વિશે વાત કરવાના છે। તો ચાલો જાણીએ તેના વિશે। તે ગામનું નામ છે ઓમિયાકોન। આપણે બધા જાણીએ છીએ કે ઠંડી મેક્સિમમ -4 કે -5 હોય છે, પરંતુ અહીંયા -70 ડિગ્રી ઠંડી હોય છે। કદાચ તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ હા, અહીંયા -70 ડિગ્રી ઠંડી હોય છે। અને સાથે આપણે વાત કરીએ કે અહીંના લોકો રહે પણ છે। 2018માં જ્યારે મતગણતરી કરવામાં આવી હતી ત્યારે અહીંના ગામની વસ્તી 500 થી 900 મળી આવી હતી। આ લોકો અત્યારે કામ ઉપર પણ જતા નથી, કારણ કે ઠંડી જેટલી હોય છે। અહીં શાળા પણ છે અને લોકો પોતાનું જીવન પણ જીવતા હોય છે। તો પહેલાં તો આપણે શાળાની વાત કરીએ। આ ગામમાં ફક્ત એક જ શાળા છે, અહીં 200 વિદ્યાર્થીઓ ભણે છે અને અહીં 25 ટીચર છે જે બધાને ભણાવે છે। પરંતુ અહીંયાનો એક નિયમ છે કે જ્યારે -52 ડિગ્રીથી ઓછી ઠંડી હોય ત્યારે જ બાળકોએ શાળામાં જવું, બાકી શાળામાં ન જવું। સાથે આપણે વાત કરી કે અહીંના લોકો ભોજન શું લેતા હોય છે। ચારેય બાજુ બરફ અને બરફ જ હોય તો ભોજન અનાજ તો મળે જ નહીં, તો આ લોકો અહીં બ્રેડ, ઈંડા છે, માછલી છે તેવું ખાઈને પોતાનું જીવન ગુજારતા હોય છે। હવે વાત કરીએ અહીંના રહેવાસીઓની, અહીંના રહેવાસીઓના મોઢા ઉપર પણ બરફ જોવા મળતો હોય છે। પાણી તો બહુ દૂરની વસ્તુ છે, પણ તે લોકોના મોઢા ઉપર જ બરફ જોઈ જાય છે। અહીં વાત કરીએ કે કોઈ મરી જાય તો પણ કબર ખોદતા 3 દિવસ લાગે છે। અહીં મરી જાય તો પણ નસીબની વાત છે તેને કબર મળે તો। હવે વાત કરીએ અહીંના લોકોને પાણી કેવી રીતે મળે છે। એક બોઇલર છે, તેને 24 કલાક ગરમ રાખવામાં આવે છે અને બરફનું પાણી કરવામાં આવે છે। અને જ્યારે પણ અહીં પાણી આવે ત્યારે તરત જ ગામના લોકો તેને એક ગરમ તબાકડામાં અથવા તો ગરમ વસ્તુ હોય છે તેમાં ભરી દેતા હોય છે। હવે વાત કરીએ અહીં ગાડી કેવી રીતે ચાલે છે। અહીંના લોકો પોતાના ગાડીનું એન્જિન હંમેશા શરૂ જ રાખતા હોય છે, કારણ કે જેવું એન્જિન બંધ કરીએ તેવી ગાડી બંધ પડી જાય તો તેનામાં બરફ જામી જાય છે, અને બરફ જામી જાય તો તેને હીટર ગેરેજમાં મૂકવી પડે છે, ત્યારે જઈને પોતાનો રોજગાર ચલાવી શકે છે। હવે વાત કરીએ અહીંના લોકો વિશે। અહીંના લોકોમાં ફક્ત કામ કરવાની 20 મિનિટની જ તાકાત હોય છે, 20 મિનિટની જ શિફ્ટ હોય છે, 20 મિનિટ પછી કોઈ બીજું કામ કરતું હોય છે તેવી વાત જાણવા મળી છે। હવે વાત કરીએ ઓમિયાકોન છે તેનો મતલબ શું થાય છે। ઓમિયાકોન એટલે કે જે માછલીઓ હોય છે પોતાનો શિયાળો વિતાવે તેને ઓમિયાકોન કહેવામાં આવે છે। ઓમિયાકોન નામની પાછળ એક ઘટના રહેલી છે, તે ઘટના છે કે માછલીઓ પોતાનું જીવન શિયાળામાં જે વિતાવે છે તેને ઓમિયાકોન કહેવામાં આવે છે। હવે વાત કરીએ અહીંના લોકોના મોઢા ઉપર પણ બરફ જોવા મળતો હોય છે। અહીંના લોકો જ્યારે 5 થી 6 લેયરના સ્વેટર પહેરે ત્યારે જ તેઓ જીવી શકે છે। આપણા જેવા તો ત્યાં જઈએ તો પણ આપણે ઠૂઠવાઈને જ મરી જઈએ। હવે વાત કરીએ અહીંના લોકોના કપડાં વિશે। અહીંના લોકો કપડાં ધોવે છે તે 2 સેકન્ડમાં બરફ થઈ જાય છે। જ્યારે આપણે કપડાં ધોઈને તેને સૂકવીએ છીએ ત્યારે 2 સેકન્ડમાં તેમાં બરફ જામી જાય છે, કારણ કે કપડાં સૂકવીને આપણે પાણીથી તેને જે કપડાં ધોયા હોય તેની અંદર રહેલું પાણી પણ બરફનું રૂપ ધારણ કરી રહે છે। તો આજે આપણે જાણ્યું કે દુનિયામાં સૌથી ઠંડો પ્રદેશ કયો છે, અને સાથે સાથે આપણે વાત કરી કે અહીંના લોકોનું જીવન કેવું છે। તો ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો સત્યડે ન્યૂઝ। લે મોન્ટુ, આ લાલો કહેતો હતો તમે બંને જણા ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું છે ભાઈ। આપણી સરકારે હવે આપણા 15 થી 18 વર્ષના વય જૂથના લોકોને કોરોના સંક્રમણની સામે સુરક્ષિત રાખવા માટે 3 જાન્યુઆરીથી વેક્સિનેશન ઝુંબેશ શરૂ કરી છે। શું યાર, તું પણ કોરોના કરે છે, આ આપણે તો સ્પોર્ટ્સમેન, આપણને કંઈ ના થાય। માની લઈએ તારી ઇમ્યુનિટી સારી હોય, પરંતુ વિચાર કર, તું કોરોના લઈને ઘરે ગયો અને તારા મમ્મી પપ્પા કે દાદા દાદીને ચેપ લાગ્યો તો એમનો જીવ તો જોખમ માને। વાત તો તારી સાચી છે, હમણાં જ પપ્પાને ફોન કરી દઉં। કેમ પપ્પાને? અરે ટુર્નામેન્ટના મુખ્ય પ્રોજેક્ટ તો મારા પપ્પા જ છે ને। 3 જાન્યુઆરી 2022 થી 15 થી 18 વર્ષથી આયુ ધરાવતા બાળકો માટે અલાયદા રસીકરણ કેન્દ્રો શરૂ થઈ ગયા છે, અને એના માટે કોઈન પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। વર્ષ 2007 પહેલા જન્મેલા આપના સંતાનો કે જેઓ 15 થી 18 વર્ષની વયજૂથ ધરાવે છે તેવા વાલીઓને ખાસ વિનંતી કે સરકાર શ્રીની આ વિશેષ રસીકરણ ઝુંબેશ અંતર્ગત રસીનો ડોઝ અચૂક અપાવે, આપના બાળકને સુપરમેન બનાવો, સુપર સ્પ્રેડર નહીં। અગર તમે આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરવાનું ચૂકશો નહીં,
અને YouTube ઉપર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.